જૂનાગઢમાં વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામે આવેલ ભગવાન વ્યંકટેશ તિરુપતિ બાલાજી મંદિર ખાતે 124મો બ્રહ્મ ઉત્સવ સંપન્ન થતા કાર્યકરો અને સ્વયંસેવકો ભોજન લેવડાવી સન્માન કરી પ્રોત્સાહન કરવામાં આવ્યા. વંથલી તાલુકાના ખોરાસા ગામે ભગવાન વ્યંકટેશ તિરુપતિ બાલાજી મંદિરના પીઠાધીશ્વર સ્વામી શ્યામ નારાયણાચાર્યના અધ્યક્ષે દિવસ 7નો બ્રહ્મ ઉત્સવ યોજાયેલો હતો, જેમાં પહેલા દિવસથી 7 દિવસ સુધી હજારો ભક્તોએ હોમ હવન, ભક્તિ સંગીત, ભોજન પ્રસાદનો લાભ લીધેલો હોય. આ 124મો બ્રહ્મ ઉત્સવ ભગવાન વ્યંકટેશ બાલાજીના આશીર્વાદથી ધામધૂમપૂર્વક સંપન્ન થયેલ હોય. 7 દિવસના બ્રહ્મોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો પધારેલ હતા, જેમની રહેવાની, ભોજન પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા મંદિરના પીઠાધીશ્વર સ્વામી શ્યામ નારાયણ આચાર્યના અધ્યક્ષે કરવામાં આવેલી હતી. દરરોજ ખોરાસા ગામ સહિત આસપાસના ગામના વૈષ્ણવો પ્રસાદ લેવા પધારતા આ તમામ વ્યવસ્થા અને આયોજનમાં ખોરાસા તેમજ આજુબાજુના ગામના સ્વયંસેવકોને મંદિરના પીઠાધીશ્વર સ્વામી શ્યામ નારાયણ આચાર્યજીએ સમૂહ ભોજન લેવડાવી, માળા પહેરાવી અને સન્માન કરી આભાર વિધિ વ્યક્ત કરેલ હતી. આ તકે ખોરાસા ગામના સરપંચ નીરુભાઈ ચાવડા અને પંચાયત સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નીરુભાઈ ચાવડા, સરપંચ ખોરાસા. તારીખ 1/5/2019 રોજ ખોરાસા ગામે મંદિરમાં જે બ્રહ્મોત્સવની પૂર્ણાહુતિ થઈ એ નિમિત્તે ગ્રામજનોએ અને આજુબાજુના સ્વયંસેવકોએ જે 5 દિવસ માટે સેવા કરેલ હતી એ દરેકને બિરદાવવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે આજે ગામમાંથી એક એક વ્યક્તિને ભોજનનું આમંત્રણ આપી અને સ્વામીજીએ પ્રોત્સાહિત કર્યા છે અને જે લોકોએ સેવા આપી છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા છે. આ બદલ આજનું આ જમણવાર યોજવામાં આવ્યું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મેં સ્વામી શ્યામનારાયણાચાર્ય, ગુરુજી શ્રી દેવકીનાથજી મહારાજ, તિરુપતિ મંદિર ખોરાસા, તાલુકા વંથલી. બ્રહ્મોત્સવનું બહુ સારું મોટું આયોજન થયું હતું. 1 તારીખે ગામનો જમણાવાર હતો, 30 તારીખે રથયાત્રા હતી. ગામના શ્રી વૈષ્ણવે અવારનવાર 365 દિન કોઈને કોઈ કાર્યક્રમ સેવાર છે, નિષ્કામ ભાવથી, નિસ્વાર્થ ભાવથી 20-20 કલાક કામ કરે. એટલે આજનો કાર્યક્રમ આશીર્વાદ સમારોહનો રૂપમાં રાખેલો છે કે ભગવાનના માણસને આનંદ એનો જો જો માણસ જો સેવાગ્રહને એની આરાધના છે, રસોડાનો માણસ છે એની રસોઈ આરાધના સ્થળ, એની પૂજા સ્થળ, સવારી સમિતિ માણસાનું સવારી પૂજા સ્થળ, ઉતારા સમિતિના માણસાનું ઉતારા પૂજા સ્થળ, એને કોઈ પ્રદર્શન નથી, કોઈ દેખાવો નથી. એટલે એવા માણસ ભગવાનના માણસ એને એને આશીર્વાદ આપવાનો આવશ્યકતા છે. એવા માણસ ભારતનું ગૌરવ બતાવે છે, સેવાનું ગૌરવ બતાવે છે અને બધાનું મંગલ થાય અને આપનું બ્રહ્મોત્સવ ભારતનું સરકારનું મંગલ કરે, આપણા દેશના માણસોનો ભલો કરે એવો આશીર્વાદ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ.